આગળ વાત કરીએ તો અર્જુન મોઢવાડિયાએ જમીન માપણીને લઈને નિવેદન કર્યું છે. તેમણે જણાવ્યું છે કે જમીન માપણીમાં ભ્રષ્ટાચારને કારણે રૂપિયા 21,000 કરોડ પાણીમાં ગયા છે. ભાજપના કયા મંત્રીઓ સંડોવાયા છે તેની હાઈકોર્ટના જજની અધ્યક્ષતામાં તપાસ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા યુપીએ સરકારની જમીન માપણી અને રેકોર્ડ સુધારવાની યોજના હેઠળ રૂપિયા 2100 કરોડના ખર્ચે ખાનગી એજન્સીઓને કામ આપતા ગંભીર ગેરરીતિઓ બહાર આવી છે. જમીન માપણીમાં સંપાદિત જમીન, નવા તળાવો, ચેકડેમ, પાકા કાચા અને નવા રસ્તાઓ, ગાડા માર્ગ, વોંકડાઓની નોંધણી, કુવાઓ, મકાન અદૃશ્ય થઈ ગયા છે. જમીન માપણીએ ગામડામાં વેરઝેર ઊભા કરી આખી યોજના નિષ્ફળ ગઈ છે. આથી ખાનગી કંપનીને માપણીનું કામ આપીને ભ્રષ્ટાચાર કરવામાં ભાજપના કયા મંત્રીઓ આગેવાનો સંડાવાયા છે તેની હાઈકોર્ટની સિટિંગ જજની અધ્યક્ષામાં તપાસ કરવાની માંગણી કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાણીયાએ માંગ કરી છે. મોઢવાણીયાએ કહ્યું છે કે નવી જમીન માંગણીમાં તમામ જિલ્લાઓમાં બિનઅનુભવી ખાનગી માપણી એજન્સીઓએ ઓફિસમાં બેસીને જમીન માપણીના બનાવટી રેકોર્ડ બનાવ્યા છે. આ પ્રક્રિયા અહીંયાથી ન અટકતા તેનું પ્રમોલેશન પણ થઈ ગયું છે અને એજન્સીઓને બિલ પણ ચૂકવાઈ ગયું છે. જામનગરના 415 ગામમાંથી નમૂનારૂપ 711 અરજીઓની ચકાસણી કરવામાં આવતા તે 100% ખોટી ઠરી છે. રેકોર્ડ્સની ક્ષતિઓ સુધારવી અશક્ય ગણાવીને પુનઃ માપણી કરવા લેન્ડ રેકોર્ડ્સ કચેરીએ ભલામણ કરી છે. સ્થિતિ એવી સર્જાઈ છે કે અગાઉ કરાયેલી માપણીને ધ્યાનમાં લીધા વિના જ અધ્ધર તાલ માપણી કરવામાં આવતા ગામડાઓમાં જમીન ભાઈઓ વચ્ચે, પડોશીઓ વચ્ચે વેરઝેરનું કારણ બની છે. મોઢવાડિયાએ માંગણી કરી છે કે નવી માપણી રદ કરવા અને જૂની માપણીને આધારભૂત ગણવા, તેમજ માપણી એજન્સીઓ તેના બિલ મંજૂર કરનાર અધિકારીઓ સામે દસ્તાવેજોમાં છેડછાડ, લાંચ રૂશ્વત ધારા હેઠળ ગુનો કરવો જોઈએ. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.